નર્મદા નિગમે ખેડૂતો માટે રસ્તો બનાવ્યો, પરંતુ હાલ ખેડૂતોના જવાના રસ્તા ઉપર ભારધારી વાહન ન નીકળે તે માટે બેરિકેડ લોખંડના મારતા ખેડૂતોને ઘાસ ભરેલું ટ્રેક્ટર તેમજ કપાસ ભરેલો ટેમ્પો નીકળી ન શકતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. કેનાલનો રસ્તો સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કેનાલના રસ્તાથી જ પસાર થવું પડે. નસવાડી તાલુકામાં ખેડૂતોએ બેરિકેડ હટાવવા માટે અનેકવાર નર્મદા નિગમના અધિકારીઓની રજૂઆત કરવા છતાં ખેડૂતોની રજૂઆત સાંભળવામાં આવતી નથી. નર્મદા નિગમના જિદ્દી વલણથી ખેડૂતોમાં દિવસે ને દિવસે ભારે રોષ પણ જોવા મળ્યા છે અને વહેલી તકે લોખંડના બેરિકેડ હટાવવા માટે ખેડૂતો માંગ પણ કરી રહ્યા છે. જ્યારે સરકાર ખેડૂતોની ચિંતા કરવાની વાત કરે છે, પરંતુ ખેડૂતો જ્યારે હેરાન પરેશાન થાય છે તેઓની રજૂઆત સાંભળવાના કોઈ નથી. સરકારના અધિકારી સત્તામાં મસ છે અને ખેડૂતોની ભારે ધારાસભ્ય આવે તેવી આશા પણ ખેડૂતો રાખી રહ્યા છે. જે આ બેરિકેડ માર્યા છે કેનાલો ઉપર, જેથી અમારા લોકોને જમીનો આપી અને જ્યારે બેરિકેડ માર્યા પછી લોકોને તિજોરી પર લગનની લઈને જવાતું નથી, કારણ કે ત્રણ ચાર તિજોરી તો ભૂલમાંથી ટ્રેક્ટરમાં લઈ જતા હતા અને ભાગી ગઈ. એવી રીતે ઘાસચારો છે, પછી ને કપાસ લઈને જવું હોય તો આ બેરિકેડથી અમારે નસવાડી જવું હોય તો સિંધી કુવા ભરીને જવું પડે, જેથી અમારે 10-15 કિલોમીટરનો એ થાય છે અને આ શોર્ટકટ અમારે 5 કિલોમીટરનો થાય છે, જેથી આ બેરિકેડ વહેલી તકે હટાવી લે એવી સરકારને મારી માંગણી. આ જમીન તમે કેનાલ બનાવવા માટે આપી છે, આજે તમને તકલીફ પડી રહી છે તો શું કહેશો? એમાં તો જો આ બેરિકેડ જે લગાવ્યા છે એ વહેલી તકે જો ઉઠી જાય તો સારું, નહીં ઉઠે તો અમે ઉગ્ર આંદોલન કરીશું.